મિત્રો, આજે ચર્ચા કરીએ વિવિધ પ્રકારના રોગો. તો આપણે ચેપ્ટરની અંદર મુખ્યત્વે પાંચ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો વિશે આપણે ચર્ચા કરવાની છે. જેમ કે બેક્ટેરિયા દ્વારા થતા રોગો, ટાઇફોઇડ અને ન્યુમોનિયા વિશે આપણે ચર્ચા કરવાની છે. ઉપરાંત વાયરસ દ્વારા થતી શરદી, પ્રજીવ દ્વારા થતો મેલેરિયા રોગ, અમીબીય મરડો, ફૂગ દ્વારા દાદર તથા કૃમિ દ્વારા પેટના કૃમિ, જેને આપણે કરમિયા તરીકે ઓળખીએ છીએ, અને બીજો છે હાથીપગો. તો આવી રીતે આટલા રોગો વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ ચર્ચા કરીએ બેક્ટેરિયા દ્વારા થતા રોગો ટાઇફોઇડ વિશે. ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને મુખ્યત્વે ટાઇફોઇડ જે છે તે દૂષિત આહાર અને પાણી અથવા તો કોન્ટામિનેટેડ પાણી અને આહાર લેવાથી ટાઇફોઇડ રોગ થઈ શકે. એટલે સામાન્ય રીતે ઉનાળા દરમિયાન આવા રોગો થવાની શક્યતા વધે છે. અસરગ્રસ્ત અંગની અંદર જો ચર્ચા કરીએ તો મુખ્યત્વે પાચન માર્ગ અથવા તો આંતરડું જે છે તે મુખ્ય અસરગ્રસ્ત અંગ છે અને ત્યાંથી આ બેક્ટેરિયા જે છે તે રુધિરમાં અને રુધિર મારફતે અન્ય અંગની અંદર ફેલાય છે. લક્ષણની ચર્ચા કરીએ તો તાવ, આમ પણ આપણે ભણી ગયા છીએ કે સામાન્ય રીતે કોઈ પણ ઇન્ફેક્શન લાગે છે અને સૂક્ષ્મજીવ જે છે તે આપણા રુધિરમાં પ્રવેશે તો પહેલું લક્ષણ તાવ દેખાય. તો તાવ જે છે એ એક પ્રકારનું વોર્નિંગ અલાર્મ છે આપણા શરીર માટે કે તાવ આવે તો એનો મિનિંગ એમ થાય કે કંઈક ગરબડ છે, કંઈક આપણા શરીરની અંદર એવો વસ્તુનો પ્રવેશ થયો છે. તો એક પ્રકારનો અલાર્મ છે. તો આપણને ખ્યાલ જ છે કે તાવ આવવા પાછળની મિકેનિઝમ શું છે, તો કે રુધિરની અંદર કોઈ સૂક્ષ્મજીવ પ્રવેશે અથવા તો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા પ્રવેશે તો આપણા WBC દ્વારા એક પ્રકારના સાઇટોકાઇનિન પ્રોસ્ટાગ્લાન્ડિન્સનો સ્ત્રાવ થાય અને આ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ જે છે તે રુધિર મારફતે મગજની અંદર હાઇપોથેલેમસની અંદર તાપમાનનું જે કેન્દ્ર છે ત્યાંના જે ચેતાકોષો છે તેને સક્રિય કરે અને આ જે તાપમાનનું કેન્દ્ર છે એના દ્વારા રુધિરવાહિનીનું સંકોચન થાય જેથી બ્લડ પ્રેશર વધે અને રુધિરવાહિનીનું સંકોચન થાય એટલે રુધિરનું એની દિવાલ સાથે ઘર્ષણ વધે. ઘર્ષણ વધે એટલે ઉષ્મા વધુ ઉત્પન્ન થાય અને આપણું જે શરીરનું તાપમાન જે છે તે વધી જાય, જેને આપણે તાવ તરીકે ઓળખીએ છીએ. તો આ છે પહેલું લક્ષણ તાવ. બીજું પેટમાં દુખાવો થવો, નબળાઈ, કબજિયાત, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી વગેરે જેવા પણ સિમ્પટમ્સ લક્ષણો જેને કહેવાય ટાઇફોઇડની અંદર જોવા મળે. બીજું મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે તીવ્ર પરિસ્થિતિની અંદર, બધાની અંદર જોવા નથી મળતું પરંતુ તીવ્ર પરિસ્થિતિની અંદર ટાઇફોઇડ દ્વારા આંતરમાર્ગની અંદર છિદ્ર પણ પડે છે અને તેના થકી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય, પરંતુ તે તીવ્ર પરિસ્થિતિની અંદર જોવા મળે. બીજું, 39-40 ડિગ્રી જેવો જેને કહેવાય કે સતત વધુ પડતો અને ચડ ઉતર થતો તાવ આપણને ટાઇફોઇડની અંદર જોવા મળે છે. હવે ટાઇફોઇડની અંદર તાવ જે છે તે જનરલી ચડ ઉતર થતો હોય કે પહેલું વીક છે એની અંદર તાવ છે એ વધુ છે, વળી બીજા વીકની અંદર તાવ ઘટે છે, ત્રીજા વીકમાં તાવ વધે છે. તો આવું થવાનું કારણ શું છે, જે મેં અહીંયા આકૃતિની અંદર રજૂ કર્યું છે કે સામાન્ય રીતે મેક્રોફેજ છે તે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનું ભક્ષણ કરે, ખોટા પગ દ્વારા જેને કહેવાય કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનું ભક્ષણ કરે છે, ખોટા પગનું નિર્માણ થાય છે અને બેક્ટેરિયા જે છે તે કાળક્રમે મેક્રોફેજની અંદર પ્રવેશે છે. હવે જેને કહેવાય કે બેક્ટેરિયા જે છે એના લાઇસોઝોમ્સ આ બેક્ટેરિયાને મારી નાખે છે અને લાઇસોઝોમ્સની અંદર રહેલા જે લાઇસોઝોમ ઉત્સેચક જે છે એના દ્વારા બેક્ટેરિયા જે છે એનું પાચન થાય. પરંતુ અપવાદરૂપે આ પ્રકારના જે સાલ્મોનેલા ટાઇફી પ્રકારના જે બેક્ટેરિયા છે તે લાઇસોઝેમ દ્વારા અસરગ્રસ્ત થતા નથી અને મેક્રોફેજ જે છે તે આવી રીતે પુનઃ એક્સોસાઇટોસિસ દ્વારા બેક્ટેરિયાને પાછું રુધિરમાં મુક્ત કરે. તો જનરલી આ મિકેનિઝમ છે એ દરેક પેથોજન્સ માટે લાગુ પડતી મિકેનિઝમ છે કે મેક્રોફેજ છે આવી રીતે ભક્ષણ કરે અને લાઇસોઝોમ દ્વારા એને મારી નાખે અને મૃત જે સૂક્ષ્મજીવ છે એને પાછું રુધિરમાં, રુધિરમાંથી બરોળ, બરોળમાંથી યકૃત ને યકૃતમાં પાછું જે પણ વિઘટિત સૂક્ષ્મજીવ છે એનું વિઘટન થાય અને વિઘટિત દ્રવ્યો જે છે તે મળ દ્વારા કે મૂત્ર દ્વારા શરીરની બહાર વહી જાય. તો આ નોર્મલ મિકેનિઝમ છે. તો અહીંયા બને છે વસ્તુ એવી કે લાઇસોઝાઇમ ઉત્સેચક દ્વારા આ જે બેક્ટેરિયા જે છે તે મરતા નથી અને પાછા જેને કહેવાય એઝ ઇટ ઇઝ આ બેક્ટેરિયા જે છે એ પાછા રુધિરની અંદર પ્રવેશે છે, જે હવે જીવંત છે, જેથી ફરીથી જેને કહેવાય તાવ આવે. વળી પાછું આ બેક્ટેરિયા જે છે તે પાછા મેક્રોફેજ દ્વારા કોષની અંદર જાય એટલે વળી પાછો તાવ ઘટે અને વળી પાછો આ બેક્ટેરિયા બહાર નીકળે એટલે પાછો તાવ
આવે તો આ છે એની પાછળનું કારણ કે તાવ ટાઇફોઇડની અંદર શા માટે ચડોતર થાય છે. ત્યારબાદ ટાઇફોઇડ જે છે એની નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા થાય, જે ખાસ યાદ રાખવું. વિડાલ કસોટી ટાઇફોઇડની એક નિદાન કરવા માટેની ટેસ્ટ છે. બીજું એક મેડિકલ સાયન્સની અંદર એક અસમંજસ છે. એક મેરી મેલોન અથવા તો જેનું નામ છે ટાઇફોઇડ મેરી, તે એક રસાયણ છે, અમેરિકન રસાયણ કૂક છે. આ જે મેરી મેલોન છે તેની અંદર ટાઇફોઇડના બેક્ટેરિયા શરીરની અંદર હતા, પણ તેઓની અંદર ક્યારેય આના લક્ષણો જેને કહેવાય કે પ્રદર્શિત ન થયા. અને મેરી મેલોન જે છે પોતે એક રસોયણ હતા અને વિવિધ જગ્યાએ કામ કરતા એઝ અ કૂક તરીકે. એની અંદર આ બેક્ટેરિયા હતા કે જે પોતાની અંદર એના લક્ષણો ન આવ્યા, પણ મેરી મેલોન અથવા તો બીજું એનું નામ ટાઇફોઇડ મેરી છે, એના દ્વારા આ બેક્ટેરિયા જેને કહેવાય કે અજાણતા જ ફેલાતા અને બીજાને જેને કહેવાય કે રોગ થતો અને રોગના લક્ષણો આવતા. તો મેડિકલ સાયન્સની અંદર આજ દિન સુધી જેને કહેવાય કે આ વાત એક અસમંજસ છે કે મેરી મેલોનની અંદર શા માટે ટાઇફોઇડના બેક્ટેરિયા હોવા છતાં પણ તેઓની અંદર લક્ષણો પ્રદર્શિત ન થતા. તો આ મેરી મેલોન અથવા ટાઇફોઇડ મેરી કે જેની અંદર ટાઇફોઇડના બેક્ટેરિયા હોવા છતાં પણ તેઓની અંદર લક્ષણો જોવા મળતા નહીં. બીજો રોગ છે બેક્ટેરિયાજન્ય ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા રોગ થાય. તો ન્યુમોનિયા એક પ્રકારનો શ્વસન માર્ગનો રોગ છે, જે સામાન્ય રીતે રોગગ્રસ્ત વ્યક્તિ જે છે એની છીંક કે ખાંસી દ્વારા જે ડ્રોપલેટ્સ અથવા તો બિંદુઓ કે જેને આપણે એરોઝોલ્સ તરીકે પણ ઓળખીએ, એ બહાર નીકળે અને આવા બિંદુઓ જેને કહેવાય કે આપણા શ્વસન માર્ગમાં નાક દ્વારા કે ઇવન મુખ દ્વારા જાય તો પણ આપણને આ રોગ થઈ શકે. અથવા તો આવી જે રોગિષ્ઠ વ્યક્તિ છે એના દ્વારા ઉપયોગમાં લેવાયેલા કોઈ સાધનો હોય અને આ સાધનો ઉપર બેક્ટેરિયા જે ચોંટેલા હોય અને તે આપણા સીધા જ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે આ સાધન, તો પણ આ રોગ જે છે તે આપણી અંદર ફેલાઈ શકે. સામાન્ય રીતે કોઈ પણ સૂક્ષ્મજીવ જ્યારે શ્વસન માર્ગને ચેપ લગાવે ત્યારે શ્વસન માર્ગ દ્વારા વધુ પ્રમાણમાં શ્લેષ્માનો સ્ત્રાવ થાય અને આ શ્લેષ્મા જે છે તેની સાથે સૂક્ષ્મજીવ ચોંટી જાય અને છીંક કે ઉધરસ દ્વારા આ શ્લેષ્મા બહાર નીકળે અને તેની સાથે આ બેક્ટેરિયા પણ બહાર નીકળે અથવા તો કોઈ સૂક્ષ્મજીવ પણ બહાર નીકળે શરદીના કિસ્સામાં. અને આવી રીતે જેને કહેવાય કે રોગ છે તે શરીરમાંથી દૂર થાય. તો કોઈ પણ સૂક્ષ્મજીવ શ્વસન માર્ગમાં પ્રવેશે અને સામે બોડી દ્વારા શ્લેષ્મા બને અને શ્લેષ્મા બહાર નીકળે, તો આ એક નોર્મલ શરીરની મિકેનિઝમ છે જેના થકી સૂક્ષ્મજીવો સામે આપણું શરીર લડી શકે. ન્યુમોનિયાના કિસ્સાની અંદર આ વાત કંઈક અલગ રીતે થાય છે. તો ન્યુમોનિયાની અંદર થાય છે શું? તો કે બેક્ટેરિયા જે છે તે વાયુકોષ્ઠની અંદર પ્રવેશે છે અને જેથી વાયુકોષ્ઠ દ્વારા શ્વસન માર્ગ દ્વારા વધુને વધુ શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે. પરંતુ અપવાદરૂપે ન્યુમોનિયાના બેક્ટેરિયા જે છે તે શ્લેષ્માનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી બને છે એવું કે વધુને વધુ બેક્ટેરિયા જે છે એનું ગુણન થાય, એટલે કે બેક્ટેરિયાની સંખ્યા વધે. જેમ બેક્ટેરિયાની સંખ્યા વધે એમ સામા પક્ષે આપણા શરીર દ્વારા વધુને વધુ પ્રમાણમાં શ્લેષ્માનો પાછો સ્ત્રાવ થાય. તો વધુને વધુ શ્લેષ્માનો સ્ત્રાવ, તો વધુને વધુ જેને કહેવાય કે બેક્ટેરિયા દ્વારા ખોરાક તરીકે એનો ઉપયોગ થાય. આમ જેને કહેવાય કે બેક્ટેરિયા જે છે એનું ગુણન વધી જાય અને કાળક્રમે વાયુકોષ્ઠો જે છે તે સંપૂર્ણ રીતે શ્લેષ્માથી ભરાઈ જાય. અને જ્યારે વાયુકોષ્ઠો સંપૂર્ણ રીતે શ્લેષ્માથી ભરાઈ જાય એટલે વાત વિનિમય અટકી જાય, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું એક્સચેન્જ થઈ શકતું નથી અને દર્દી જે છે તે મૃત્યુ પામે. તો ન્યુમોનિયાની અંદર અન્ય રેસ્પિરેટરી ડિસઓર્ડર જે છે, ડિઝીઝ જે છે, એની સાપેક્ષે અલગતાપણું એવું છે કે શ્લેષ્મા જે છે તેની અસર આ બેક્ટેરિયા ઉપર થતી નથી અને આ બેક્ટેરિયા શ્લેષ્માનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી આ પ્રકારના બેક્ટેરિયા જે છે એની સંખ્યામાં વધારો થાય છે અને સામા પક્ષે વધુને વધુ આપણું શરીર આ બેક્ટેરિયાને મારવા માટે અથવા તો એનો નિકાલ કરવા માટે વધુને વધુ શ્લેષ્માનો સ્ત્રાવ કરે, જેથી વાયુકોષ્ઠો ભરાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે છે એની એક્સચેન્જ થઈ શકતી નથી. આવી જ વસ્તુ જેને કહેવાય કે આપણે ચેપ્ટર નંબર 18-11 અંદર કન્જેસ્ટિવ હાર્ટ ડિઝીઝ જોયું કે જેની અંદર લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફીના લીધે વાયુકોષ્ઠની અંદર પાણીનો ભરાવો થાય અને દર્દીનું મૃત્યુ થાય. તો એના જેવી જ વાત છે,
પરંતુ ડિફરન્સ એટલો છે કે આની અંદર વાયુ કોસ્ટ જે છે એમાં શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે અને ઇન્ફેક્શનના લીધે આવું થાય છે. જ્યારે આપણે જે કન્જેસ્ટિવ હાર્ટ ડિઝીઝ જે જોયું કે જેની અંદર ડાબા ક્ષેપકની દિવાલ જાડી થઈ જવાથી જેને કહેવાય આવી અનિયમિતતા સર્જાતી. બીજું કે ન્યુમોનિયાના કિસ્સામાં વાયુ કોષ્ઠો જેને કહેવાય કે ક્રમશઃ ધીમે 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 શ્લેષ્માથી ભરાતા જાય તેમ આપણા શરીરમાં ઓક્સિજન જે છે એની એક્સચેન્જ ઓછી થતી જાય, એટલે ક્રમશઃ દર્દીની અંદર રુધિર જે છે એમાં ઓક્સિજન જે છે તે નોર્મલ વ્યક્તિની સાપેક્ષે ઓછું હોય, અને ઓક્સિજન ઓછું હોય જેથી આપણા હોઠ અને નખ જે આપણને ભૂખરા રંગના દેખાય અથવા તો આપણું જે રુધિર જે છે એનો જે કલર છે એ સેજ બદલાઈ જાય. હોઠને નખ એવા વિસ્તાર છે કે જે સિમ્પલી એની નીચે પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકાઓ છે જેથી તે લાલ કલરના દેખાય. તો ન્યુમોનિયાના કિસ્સામાં ઓક્સિજન ઓછો હોવાથી હોઠને લાલ અથવા તો આંખ પણ કે જીભ સીધું જ જેને કહેવાય કે પરખાઈ જાય અને ઓક્સિજન ઓછો હોવાને લીધે હોઠ છે, નખ છે, આંખ છે, જીભ છે વગેરે આપણને ભૂખરા કે સહેજ બ્લુ કલરના આપણને દેખાય. બીજું મિત્રો ખાસ યાદ રાખવા જેવી વાત છે કે ન્યુમોનિયા જે છે તે ફેફસાને ચેપ લગાવે છે. અન્ય જેને કહેવાય કે શ્વસન સંબંધિત રોગો છે, સ્વાઇન ફ્લૂ છે કે કોરોના છે વગેરેની અંદર પણ આપણને એટ ધ એન્ડ જેને કહેવાય કે આવું જ જોવા મળે છે કે વાયુ કોષ્ઠ જે છે તેમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ બંધ થાય છે અને દર્દીનું મૃત્યુ થાય છે. પ્લસ ન્યુમોનિયા તથા અન્ય આવા રોગો જે છે તે બાળકો અને વૃદ્ધની અંદર થવાની શક્યતા વધુ છે, તેઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને આવા દર્દીઓ જે છે એનો જે ગળફા અથવા તો જે કફ છે એની અંદર આપણને ઘણા કિસ્સાઓમાં લોહી તથા મૃત કે જીવંત મેક્રોફેજ પણ જોવા મળી શકે છે. આગળ ચર્ચા કરીએ અન્ય બેક્ટેરિયાજન્ય રોગો જેમ કે મરડો છે, પ્લેક છે, ડિપ્થેરિયા છે. મરડો જે છે તે અમીબા દ્વારા અથવા તો પ્રજીવ દ્વારા પણ થાય અને બેક્ટેરિયલ મરડો પણ હોઈ શકે છે. સિજેલા છે, અમુક પ્રકારના ઇકોલાઈ છે, કેમ્ફાઇલોબેક્ટર જે છે એવા બેક્ટેરિયા દ્વારા થાય. પ્લેક છે, અર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયા દ્વારા થાય અને ડિપ્થેરિયા કોરિનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા દ્વારા થાય. તો આ છે બેક્ટેરિયાજન્ય રોગો